असलामुअलैकुम बाळको, आपणे धोरण त्रण तो धोरण त्रणमां आपणे अगाउना पीरियडमां 1 to 20 सुधीना स्पेलिंग आपणे शीखी गया। मैं तमने दरेक बाळकने 11 to 20 सुधी होमवर्क आप्युं हतुं, एक स्पेलिंग त्रण वखत, तो तमे स्पेलिंग लखी लीधा हशे अने याद पण करी लीधा हशे। जे बाळकनुं होमवर्क बाकी होय ए बाळके होमवर्क कम्प्लीट करी लेवुं। हवे आपणे आगळ शीखीशुं तो अहींया आपणने एक सूचना छे कि चित्रो गणी संख्या अंको अने शब्दोमां लखो, एटले कि आपणने अहींया चित्रो आपेला छे, ए चित्रो आपणे गणवाना छे अने पछी बॉक्समां एनो अंक लखवानो छे कि ए चित्र केटला छे, अने पछी तेनो स्पेलिंग लखवानो छे कि ए अंकनो स्पेलिंग शुं थाय, तो ए आपणे आजे शीखीशुं। तो जुओ, अहींया आपणने आपेला छे तो आपणे गणीशुं, ते चित्र आपणे इंग्लिशमां गणवाना ताकि आपणने संख्या पण खबर पड़े कि संख्या कई आवशे। आपणे गुजरातीमां तो गणीए छे, तमे लोको गणित शीखो छो तो गणितमां तमे 1 2 3 4 एवी रीतना गणता हशो, पण आपणे केवी रीतना गणीशुं 1 2 3 4 एवी रीतना आपणे गणवानुं छे। तो जुओ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14, તો 14, તો 1 4 14 14 એટલે 14, 14 એટલે શું થાય, 14 થાય। તો આપણે આ રીતના 1 4 14 લખીશું, પછી 14નો સ્પેલિંગ, તો 14નો સ્પેલિંગ તમને ક્યારે આવડશે, જ્યારે તમે 1 to 20 સુધીના સ્પેલિંગ યાદ કર્યા હશે ત્યારે। તો જુઓ, આપણે 14નો સ્પેલિંગ લખીશું, તો FOURTEEN 14, 14 એટલે 14, તો તમારે આ સ્પેલિંગ યાદ રાખવાનો છે કે FOURTEEN 14, 14 એટલે 14। તો આ રીતના તમારે ચિત્ર દોરવાના અને લખી લેવાનું, પછી જુઓ આગળ। તો આગળ શું છે, આપણે ગણીશું કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, તો 11 છે, તો 11 એટલે તો 1 1 11, તો આપણે 11 લખીશું, અને 11નો સ્પેલિંગ તો ELEVEN 11, 11 એટલે 11, 11 એટલે શું થાય, 11। તો તમારે સ્પેલિંગ યાદ રાખવાનો કે ELEVEN 11, 11 એટલે 11। તો તમારે સ્પેલિંગ યાદ પણ કરવાના, અને આ રીતના મેં જે ચિત્ર દોરીને બતાવ્યા છે એ રીતના ચિત્ર દોરીને તમારે નોટમાં લખવાનું છે। પછી જુઓ આગળ, તો આપણે ગણીશું, કાઉન્ટ કરીશું કે કેટલા છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20, તો 20, તો 20 એટલે તો 20 એટલે 20, તો આપણે 20નો સ્પેલિંગ લખીશું, તો 20નો સ્પેલિંગ શું થશે, તો TWEN TY 20, 20 એટલે 20। પછી જુઓ આગળ, તો આપણે અહીંયા કાઉન્ટ કરીશું કે કેટલા છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 કેટલા છે, 13, તો 1 3 13, તો આપણે અહીંયા 13 લખીશું, 13 એટલે 13, 1 3 13, 13 એટલે 13, તો 13નો સ્પેલિંગ તો THIRTEEN 13, 13 એટલે 13, તો THIRTEEN 13, 13 એટલે કેટલા, 13। તો જુઓ, આ રીતના તમારે તમારી નોટમાં લખવાનું છે, ચિત્ર પણ દોરવાના અને ખાનામાં અંક લખવાનો અને પછી તેનો સ્પેલિંગ લખવાનો। પછી જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, તો 1 6 16, તો 16 કેવી રીતના લખાય એ આપણને ખબર હોવી જોઈએ, 1 6 16, 16 એટલે 16, તો SIXTEEN 16, 16 એટલે 16, SIXTEEN 16, 16 એટલે કેટલા, 16।
तो आ रीतना तमारे अंक पण याद राखवानो अने स्पेलिंग पण याद राखवानो। पछी जुओ आगळ, तो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19। તો 19 એટલે 19 એટલે કેટલા? 19। 1 9 19, તો 19 નો સ્પેલિંગ તો NINETEEN 19, 19 એટલે 19। તો આ રીતના તમારે દરેક ચિત્રો ગણવાના છે, એનો અંક લખવાનો છે અને તેનો સ્પેલિંગ લખવાનો છે। તો તમે નોટમાં કેવી રીતના લખશો, તમને જે રીતના વિડીયોમાં દેખાય છે એ જ રીતના તમારે નોટમાં સૂચના લખવાની છે। પછી સૂચના લખીને આ રીતના એક નંબર મારીને ચિત્ર દોરીશું, એની નીચે આપણે બોક્સ દોરીશું ને એમાં આપણે બોક્સમાં અંક લખીશું અને પછી ખાલી જગ્યામાં આપણે તેનો સ્પેલિંગ લખીશું। તો આ 1 થી લઈને 5 સુધી આપેલા છે, એ તમારે કેટલા? 6 છે। તો એ 6 સુધી તમારે નોટમાં લખવાના છે, કેટલી વખત? તો 2 વખત। એ તમારું હોમવર્ક છે, તમારે આ હોમવર્ક કમ્પ્લીટ કરી લેવાનું। તમારું હોમવર્ક શું છે એ યાદ રાખજો, કે તમારું હોમવર્ક આ જે વિડીયોમાં દેખાય છે એ તમારે ચિત્રો ગણવાના છે અને તેનો અંક અને સ્પેલિંગ નોટમાં લખવાનું છે। એ કેટલી વખત લખવાનું? 2 વખત લખવાનું।